নমস্কার, সেন্ট জেভিয়ার্স স্কুল আদিপুর গুজরাতি মাধ্যমিক ক্লাসে আপনাদের স্বাগত। আজকে আমরা তৃতীয় দর্মা হিন্দি সোপান পাঠ্যপুস্তকমা 21মো পাঠ ভারতীয় মহিনে, ভারতীয় মহিনা এনা বিষয়ে আমরা জানছো। আপনি সপ্তাহ না আঠবাড়িয়া না সাত দিবস জোয়া, પછી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 12 મહિના જોયા, ભારતીય કેલેન્ડર પ્રમાણે આપણે જોવા જઈએ તો પણ 12 મહિના જ છે। ભારતીય કેલેન્ડર પ્રમાણે આપણે જોવા જઈએ તો પહેલો મહિનો કાર્તક, માક્ષર પહેલો, માક્ષર બીજો, પોષ ત્રીજો, મહા ચોથો, ફાગણ પાંચમો, ચૈત્ર છઠ્ઠો, વૈશાખ સાત, જેઠ આઠ, અષાઢ નવ, શ્રાવણ દસ, ભાદરવો અગિયાર અને આસો બાર। તો ભારતીય કેલેન્ડર પ્રમાણે પણ 12 મહિના છે। તો ભારતીય કેલેન્ડર પ્રમાણે આમ આપણે ગુજરાતીમાં જો જોઈએ તો આપણે ગુજરાતીમાં કાર્તક મહિનાની શરૂઆત આપણે કરી છે, પહેલો મહિનો કાર્તક માસ એવી રીતે। પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે પહેલો મહિનો અહીંયાથી શરૂ થાય ચૈત્રથી। તો ભારતીય કેલેન્ડર પ્રમાણે જો આપણે જોઈએ તો આપણું ભારતીય વર્ષ છે તે ચૈત્ર મહિનાથી શરૂ થાય। તો ગુજરાતીમાં આપણે લખીએ ચૈત્ર અને હિન્દીમાં પણ એને ચૈત્ર પણ લખાય અને ચૈત પણ લખાય। આ પહેલો મહિનો, પછી ચૈત્ર પછી શું આવે છે વૈશાખ, આ બીજો મહિનો છે તો એને વૈશાખ જ કહેવાશે। ત્રીજો મહિનો છે એ છે જેઠ, તો એને જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે મોટો, જ્યેષ્ઠ પણ કહેવાય અને જેઠ પણ કહેવાય। એના પછી છે અષાઢ, તો અષાઢ છે એ ભારતીય કેલેન્ડર પ્રમાણે ચોથો મહિનો, અષાઢ છે નુતન। અષાઢ પછી પાંચમો મહિનો આવશે શ્રાવણ, તો એને શ્રાવણ પણ કહેવાય અને હિન્દીમાં સાવન પણ લખાય। આ પાંચમો મહિનો, ભાદરવો છે એ
દસમો મહિનો પોષ, પોષ આ દસમો મહિનો તો હિન્દીમાં એને કહેવાય પૌષ. અગિયારમો મહિનો મહા, મહા અગિયારમો મહિનો તો એને કહેવાય માઘ. અને બારમો મહિનો છે એ છે ફાગણ, તો એને હિન્દીમાં લખાય ફાગુન અથવા તો ફાગુન. તો ભારતીય કેલેન્ડર પ્રમાણે મહિનાઓ બિલકુલ બદલી જાય છે. ભારતીય કેલેન્ડર ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. ચૈત, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માઘ અને ફાલ્ગુન. શ્રાવણ મહિનામાં કહ્યું છે ને રક્ષાબંધન, ક્યાં આવે? શ્રાવણ મહિનામાં આવે. પછી માઘ મહિનામાં અગિયારમો મહિનો છે, મહામહિનો છે, ત્યારે માઘ સ્નાન કરવાનો મહિનો છે. આપણે નદી તળાવ પર જઈને નાહે. પછી ફાગણ મહિનામાં શું આવે? ફાગણી ક્યાં કહેવાય? હોળીમાં છેલ્લો મહિનો છે ફાગણ, એમાં શું આવે? હોળી. તો દિવાળી ક્યારે આવે? હમણાં જ ગઈ. તો દિવાળી કયા મહિનામાં આવે? આસો મહિનામાં, એટલે કે શેમાં આવે? આશ્વિનમાં. આ ગુજરાતી પ્રમાણે આપણે કહીએ છીએ, આ ભારતીય કેલેન્ડર છે. આ શું છે? ગુજરાતી કેલેન્ડર છે. મહિના જેમાં હોળી આવે, તો આપણે આગળ હવે આનો સ્વાધ્યાય જોઈશું.